એજ્યુકેશનનું આલમ બહુ ઝેનિથ લેવલ સુધી અત્યારે હાલી રહ્યું છે. એમાં પણ ખૂબ જ સરળતમ સાત્વિક રીતે અને નિખાલસતાથી અને ફ્રેન્ક રીતે કાર્ય કરતા એવા બીઆરસી કોઓર્ડિનેટર શ્રી ભાવેશભાઈ સોંજરવા. સમગ્ર તાલુકાની જ્યારે ગતિવિધિ હોય અને તાલુકાની સરકારી સ્કૂલ અને પ્રાઇવેટ સ્કૂલની સાથે સંલગ્ન રહીને કામ કરવાનું હોય ત્યારે ટીપીઓ શ્રી સંપૂર્ણની કામગીરી કરે છે એવા આનંદભાઈ તન્ના સાહેબ કેની શ્રી અને સાથે સાથે લીમડા પે સેન્ટર એટલું બધું સરસ મજાનું લીમડા પે સેન્ટરનું ઉત્તમ કાર્ય થાય છે એનું એક પાર્ટ એનો એક વિભાગ ગણીએ તો આનંદભાઈને પણ એમાં સામેલ કરી શકાય એવા આનંદભાઈ તન્ના સાહેબ. માજી પટેલ શ્રી પરમેશ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી, ગમે ત્યારે પણ હાઈસ્કૂલના હાયર સેકન્ડરીની કોઈ ગતિવિધિ હોય, એનએસપીની કામગીરી હોય કે એનએમએસની કામગીરી હોય ત્યારે રવિવાર કે શનિવાર કોઈ પણ વાર જોયા વગર હંમેશા અડીખમ રહેતા એવા પરમેશના પ્રિન્સિપાલ શ્રી શેઠ જમનાદાસભાઈ. મેજીભાઈ હોદ્દારને તો આપણે ન ભૂલાય, કારણ કે ક્રિકેટની વાત હોય ત્યારે મેજીભાઈ હોદ્દાર ગ્રાઉન્ડમાં એટલી સિક્સર મારેલી છે કે તમે એની વાત પૂછોમાં એવા મેઘજીભાઈ હોદ્દા. સ્ટેજ પર બિરાજમાન તમામ વડીલો ભાઈઓ બહેનો, સોસાયટી બંદરના પ્રિન્સિપાલ શ્રી પ્રેમજીભાઈ નિવૃત્ત થયા પણ યુવાનને પણ શરમાવે એવું વર્ક કે એવા પ્રેમજીભાઈ, અને આજના યજમાન મુકેશભાઈ ગોહલ. કદાચ માંગરોળ તાલુકામાં આપણે ત્રણ એ સ્ટાર પ્રિન્સિપાલનું નામ લેવાનું થાય તો આંખ બંધ કરી અને મુકેશભાઈ ગોહલનું નામ અગ્રેસર હોય. એનું એક જ કારણ છે કે કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ ગતિવિધિ હોય ત્યારે બંદર સ્કૂલ આ કાર્યમાં હંમેશા માટે જોડાયેલી હોય એવા મુકેશભાઈ ગોહલનું ઉત્તમ ખંત અને પ્રેરણાથી કાર્ય થાય છે એવા મુકેશભાઈ ગોહલ અને આપ સર્વે. બંદર સ્કૂલમાં અમારે ઓનલાઈન મૂલ્યાંકન કરવા માટે વર્ગખંડમાં આવવાનું થાય ત્યારે આપ જે ઓનલાઈન વિઝિટ બુક જોવા જેવી છે, કોઈ પણ અધિકારી ગમે ત્યાંથી આવે, કોઈ પણ જગ્યાએથી આવે, તાલુકામાંથી હોય, જિલ્લામાંથી હોય કે રાજ્યમાંથી હોય, ગમે ત્યારે અધિકારી આવે છે ત્યારે સ્કૂલ બંદર પ્રાઇમરી સ્કૂલની ઇફેક્ટ જ અહીંના વાઇબ્રેશન જ એટલા તાકાતવાળા છે, એકદમ જેનિત છે કે જેને લીધે ઉત્તમ કાર્યની સુગંધ તમારી સુધી અને સમગ્ર જિલ્લા સુધી પહોંચે. અહીંયા આપણે આ સ્થાપના દિવસે અહીંયા ભેગા થયા છે અને હાજર થયા છે અને સ્ટેજમાં પણ એટલા બધા લોકો બિરાજમાન છે ત્યારે બધાને નમ્ર અનુરોધ કરવાનો એક જ વસ્તુ કે બને ત્યાં સુધી આપ આપના બાળકોને હાયર એજ્યુકેશન મળે અને ઘરમાં પણ એજ્યુકેશનનું માહોલ જળવાય એવા પ્રયાસો કરવા જોઈએ. ઘણી બધી સંખ્યામાં બહેનો બેઠી છે તો બહેનો પાસે તો મુખ્ય કી હોય ઘરની, તો બહેનોને નમ્ર અનુરોધ કરું, નમ્ર વિનંતી કરું કે આપના બાળકોને સ્કૂલમાંથી જે જે અહીંથી જે સાહેબો ભણાવે છે, રામજીભાઈ જો કે અહીંયા જાગૃતિબેન બેઠા છે, મુકેશભાઈ મિટિંગમાં હોય, પેશન્ટરની મિટિંગ હોય કે સીઆરસી લેવલની મિટિંગ કે બીઆરસી લેવલમાં હોય, ત્યારે જાગૃતિબેન બેન હોવા છતાં પણ સમગ્ર ભારણ આખું બંદર સ્કૂલનું આખું ભાન કેમના ખંભે હોય તો પણ હસતા કેટલું ઉત્તમ કાર્ય કરે કે તમે એની વાત પૂછોમાં. કાલે જ્યારે અહીંયા આવવાનું થયું ત્યારે ફેસબુકમાં રામજીભાઈ પરમારનો સરસ મજાનો ફોટો અપલોડ કરેલો છે અને ટ્વિટર ને ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જોરદાર લાઇક્સ મળે છે, કારણ કે આ ઉંમરે પણ ઉપરવાળાનો ડર રાખીને કાર્ય કરવો એનું જીવતું જાગતું ઉદાહરણ તમે જો સામે કરશનભાઈ બેઠા એ છે. કરશનભાઈને 300 રજા પૂર્ણ થઈ છતાં પણ એ રજા પૂર્ણ થઈ તો લીમડા પે સેન્ટર, મુકેશભાઈ ગોહેલ, સમગ્ર સમિતિ અને બધાને ધ્યાનમાં રાખી અને એવો નિર્ણય કરવામાં આવ્યો કે કરશનભાઈ જો ભણાવી ન શકે એમની બેબી એમની પાસે આવે, કારણ કે જે ઉપરવાળાનો જે ડર રાખીને કાર્ય કરે છે એ હંમેશા ઇતિહાસો બનાવે છે. જ્યારે કોઈ એવોર્ડની બાબત હોય ત્યારે બંદર સ્કૂલનું નામ અગ્રેસર હોય છે, કોઈ પણ એવોર્ડ હોય એનું મુખ્ય સ્ટ્રેટ અહીંથી જ અમે બધા આવીએ છીએ. અમે કોઈ તાસમાં આવીએ તો એક એક તાસમાં 1.5 કલાક રહીએ અને 2-3 તાસ પૂર્ણ કરી અને પછી જતા રહીએ એવું સ્વાભાવિક હતું છે. પણ સ્કૂલનું જે મેનેજમેન્ટ છે, પ્રિન્સિપાલ સાથે અને સ્ટાફગણનું જે તાદાત્મય છે એ માંગરોળ તાલુકામાં આઈ થિંક સો ખૂબ જ ઉત્તમ ને વર્સેટાઇલ છે. આ એટલા માટે કોઈ સુગર કોટેડ લેંગ્વેજ નથી,
પરંતુ તમે જે અહીં જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ દરેક બાબતમાં જે સાંસ્કૃતિક ગતિવિધિમાં જે કૃતિઓ તૈયાર કરવી અને એની મહેનત માત્ર ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય તો તાલુકામાં 3 વિભાગમાં તો બંદર હોય જ. સીઆરસી કક્ષાના નંબર દેવાના થાય અને એની મહેનતથી હોય, એને આવડતથી હોય. એ એટલા માટે કે મગજમાં ફિટ કર્યું છે કે આપણે જે સ્કૂલમાં ભણાવીએ છીએ એ સ્કૂલમાં રામજીભાઈ ગોસિયાએ ઉત્તમ તપસ્યા કરી અને અહીંયા જે સરસ મજાનો માહોલ ઊભો કરી દીધો, તો આ માહોલના આપણે બધા સહભાગી છીએ. અને એટલા માટે કે આ લોકોને બધાને સેલ્યુટ છે, વંદન છે કે ટોટલી સમર્પિત થઈને કામ કરવું અને ટોટલી સ્કૂલને અર્પિત કરવું એ બહુ મહત્વની બાબત કહેવાય, બહુ ઉત્તમ બાબત કહેવાય. તો આમાં તમને જે ઘણી બધી બહેનો બેઠી છે તો બહેનોને એક નમ્ર અનુરોધ કરી શકાય કે આજના દિવસે આપણે એક પ્રતિજ્ઞા ન લેતા કાયમ માટે એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે આપણા બાળકોને સ્કૂલમાંથી જે હોમવર્ક આપે એ આપણે ઘરે જઈને આપણે તપાસ કરીએ, એનું ધ્યાન રાખીએ, એનું દેખરેખ કરીએ, એની કેર કરીએ, એમને સભ્યતા. કારણ કે મને ખ્યાલ છે કે બંદર સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છે એટલે બહુ ખૂબ જ ઉત્તમ હૃદયના, સાત્વિક અને ભોળા હૃદયના માણસો છે. પરંતુ એ ભોળા હૃદયના માણસો સાથે સાથે થઈ અને અત્યારે જ્યારે 21મી સદી આવતી હોય અને જ્યારે 21મી સદીને ખંભેથી ખંભે હાથ મિલાવી અને કદમ મિલાવીને હાલવાનું હોય ત્યારે આપણું વજૂદ અને આપણું અસ્તિત્વ ટકાવી રાખવું બહુ મહત્વની બાબત કહેવાય. આના માટે સંપૂર્ણ પ્રયાસ કરો છો. વારંવાર અમે પેશન્ટના પ્રિન્સિપાલ